સુરત એટલે તાપી ને તાપી એટલે પાણી ને પાણી એટલે જીવન ને જીવન એટલે જમણ ને જમણ એટલે સુરત ને સુરત એટલે જલસા ને જલસા એટલે સુરતી ને સુરતી એટલે વેપારી ને વેપારી બહુ ભારી ને વેપારી ભારી એટલે રૂપિયા ને રૂપિયા એટલે જલસા ને જલસા એટલે સુરત એટલે સુરત એટલે તાપી. Wait a minute. Who are you? બે ભાઈ ટાટા સ્ટીલ માં ઇન્વેસ્ટ કર લખોટા. હા ભાઈ ડાયલોગ બાજી ઠીક હે લેકિન ઇસમે બહોત રિસ્ક હે. બે રિસ્ક હે તો ઇશ્ક હે સાંભળ્યું નથી પેલા માં હર્ષદ મહેતા વાળા માં. લેકિન તું શાયદ ભૂલ રહા હે કે બચપન મે શાંતિલાલ મહેતા ને જબ તેરી કુંડલી દિખાઈ થી ના તો પંડિત ને બોલા થા કે તેરી ધન રાશિ પે શનિ બહોત ભારી હે ભાઈ. બે ભાઈ જબ જેબ મે મની હો તો કુંડલી મે શનિ. એક મિનિટ આ તો પેલા અશ્વિન મહેતા નો ડાયલોગ છે અને તું મારા ફોન માંથી બોલે છે તો બી મને એવું કેમ લાગે છે કે તું રિયલ માં બોલી. ટેન ટેન ટેણ એન ટેન ટેન ટેણ એન એન ટેન ટે ટેણ એન રિયા મેરી ગર્લ સર. હા ઓહો વાળા પેલા એ લોકો મને ચાન્સ આપ્યો એટલે તમે લોકો સોરી એટલે ઓહો વાળાએ મને એક રોલ આપ્યો ને રોલ કોનો રણજીત ચૌહાણ. રણજીત ચૌહાણ કોણ? રણજીત ચૌહાણ ઇન્સ્પેક્ટર. અને રણજીત ચૌહાણ કાનો? રણજીત ચૌહાણ આપણા હુરતનો. ને હુરતનો એટલે કાળ તો જરૂરી છે ને યાર. જેવી રીતે રાજાના માથે તાજ શોભે એવી રીતે મારે સુરતીના માથે કાળ શોભે. એટલે અમારું સુરત છે ને એ બહુ જોરદાર મજાનું સિટી. એમાં એટલી બધી મજા આવે સુરતમાં કેમ? એક તો ખાસ મજા એટલા માટે આવે કેમ કે દમણની બહુ પાહે. એટલે અમારા હુકી લોકોને જરાક ટેન્શન આવી જાય ને જરાક એમના મગજમાં એવું થઈ જાય જરાક ખૂબ ભાર આવી જાય ને એમના મગજમાં એવું થાય કે આજે કંઈ થતું નથી આજે કંઈ કામ નથી થતું એટલે એકદમ ગાડીની કિક મારવાની ના તો શેર મારવાનું પહોંચી જવાનું દમણ. એ હે રહા નહીં જાતા તડપી એસી હે ના. ને દમણ જાય એટલે પૂરતી ફ્રેશ થઈ જાય એકદમ આમ તાજો માજો થઈ જાય. સારું આ અંગ્રેજી શબ્દ બોલવાના નથી વચ્ચે વચ્ચે ઘૂસી જાય ત્યાં કોને આદત પડી જાય. અંગ્રેજો આવ્યા ને 200 વર્ષ પહેલા આપણા દેશમાં કંટ્રોલ એમણે સાલાવા અમારું સુરત લૂંટેલું અને એટલે જે અંગ્રેજી બધું લૂંટી ગયા ને અંગ્રેજી છોડી ગયા એટલે અમારા મોઢામાં અંગ્રેજી ઘૂસી ગયેલી છે. અંગ્રેજો ભારત છોડો ભારત છોડો છોડો ચૌધરી સાહેબ છોડો છોડો. હવે જો હુરતની વાત થાય એટલે હુરતનું બધું બહુ ફેમસ. દાખલા તરીકે હુરતનું દમણ ફેમસ, સુરતનો લોચો ફેમસ, સુરતની તાપી ફેમસ, સુરતના હીરા ફેમસ, સુરતનું કાપડ ફેમસ, હુરતનું રેલવે સ્ટેશન ફેમસ, સુરતનું એકચ્યુઅલી તો રેલવે સ્ટેશન ને કહેવાય અગ્નિપથ સ્થાપન સ્થળ. સુરત ની સૌથી જોરદાર વસ્તુ હોય ને તો ભાઈ એનું નામ એનું છે ને એનું નામ આજુ એમાં નહીં લેવાય. એનું નામ આપણે ઇંગ્લિશ માં તો લેવું જ પડે. એનું નામ ગુજરાતી ગુજરાતી માં આવે નહીં કેમ કે ગુજરાતી માં એને કોકો કહેવાય. તો એ કોકો વસ્તુ છે ને એવી કે તમે આમ મોડે લગાડો ને એમ જરા આમ ઘૂંટીઓ મારો ને એટલે તમે સીધા ધરતીથી સ્વર્ગમાં. ક્યાં બોલો તું? એટલે મરી નહીં જા એમ તમને સ્વર્ગમાં આનંદ આવી જાય. અચ્છા સ્વર્ગમાં પહોંચી ગયો અંદર અંતરાત્મા તૃપ્ત થઈ જવાની જે ફીલિંગ આ ફીલિંગ ને ખાવ ના અંતરાત્મા તૃપ્ત થઈ જવાની જે ભાવના આવે ને એ ભાવના એટલે પાછી છોકરી નહીં ભાવના એટલે કેવી રીતે પણ ભાવ 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 ભાવ. બીજું સુરતના લોકો એટલે સુરતી લાલા. લાલા એટલે બધા બધા નામ હોય ઓ લાલા અહીંયા ઓ લાલી અહીંયા એવા બધા નામ હોય પણ સુરતી લાલા એટલા માટે કહેવામાં આવે કે એમના પેટ મોટા મોટા હોય ને પૈસા એકદમ ભરેલા હોય ખિસ્સા એટલે કોઈ પોલીસ વાળો પકડે તો એવું કે અરે લાયસન્સ વાયસન્સ છોડે નહીં સાહેબ તમે સમજી લો યાર લઈ લો યાર પૈસા બી કામ કરતું હોય ને તો સુરતી પહેલા જ પૈસા કામ બતાવી દે. બહુ પૈસા મેરે પાસ હે દેટ બહુ પૈસા હે. સુરતની જો સૌથી ફેમસ વસ્તુ હોય તો સુરતની દાળ એની મીઠી કેમ તમે હું બોલું કે દાળ નહીં એટલે અમને બહુ ગાળ બોલવાની મજા.
એટલે તમારું જે મનનો ભાવ હોય ને એ એકદમ બિલકુલ સાચા રૂપે એકદમ કરેક્ટ રૂપમાં સામેવાળાના દિલ સુધી પહોંચે ને પછી એને બહુ ખોટું લાગે.